નહીં, એ તમને તમે જાગૃત કરે છે, તમારે ગોટાવે છે કે ધીસ ઇઝ વોટ યુઆર ડુઈંગ. સો તન નિંદે ચિંતે કરી, તું એની નિંદા કર, તેની ગ્રહ કર. આ દોષ ન જોઈએ મને, ન જોઈએ મને, નથી કહે. આપણે કોઈ નરકે લખીએ ને પછી મહત્વની વસ્તુ હોય તો શું, આઈ રિપીટ, એમ નથી કહેતા, નથી લખતા આપણે, રિપીટ રિપીટ, યુ ડોન્ટ કમ ટુ હિયર, નથી કહેતા આપણે. હે, શું કામ બેસે એના મગજની અંદર? તેને કેટલી વાર મેં કીધું, આપણે છોકરાને શું કહીએ આપણે, કેટલી વાર મેં તેને કીધું, નથી કહેતા આપણે. શું કામ એમ કહીએ છીએ આપણે? કેમ કે નથી સાંભળતું, નથી ખબર પડતી, છતાં એના બરાબર અંદર અસ્તિત્વની અંદર પહોંચી જાય એટલા માટે આપણે એને ફરી 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 માટે આ કરવાનું છે. અને બીજું શું બને કે તમે જે મોટેથી ગોખો ને એટલે તમારો વિકલ્પો ખરી જાય, વિચારો છે, તારે વિચારો ખરી જાય, એટલે સીધું તમારા ઊંડાણ તમારા અસ્તિત્વમાં જે પર પહોંચી જાય. કારણ કે અર્થપુરુષી તમે જ્યારે કરો, સત્વપુરુષી કર્યા પછી અર્થનું ચિંતન કરો ને, જ્યારે એ ચિંતન કરતાં 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 તમે ધ્યાનમાં સરી શકો. આ ક્રમ છે ને, આ બધું સાયન્ટિફિક છે, આ બધું વૈજ્ઞાનિક છે. ભગવાન મોટા વૈજ્ઞાનિક હતા અને મનોવૈજ્ઞાનિક. એક પદના ઊંડાણમાં સાધક ચાલ્યો જાય, શબ્દ અને તેનો અર્થ છૂટું છૂટું થઈ રહ્યો હોય અને ધ્યાન દશાનો સ્પર્શ થઈ રહ્યો. હા, શબ્દ તો પહેલાં હતો તો શબ્દ, પછી એક વખત આ રિપીટ રિપીટ કર્યા કરે, ફરી 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 ફરી, તો પછી શું થાય? પછી તમે કહો, તમે એક ને એક વસ્તુ તમે ફરી 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 સાંભળો જોઈએ. તમે હું તમને એક પ્રયોગ કરું, તમે કરી જોજો. એક ને એક વસ્તુ તમે ફરી ફરી તમે સાંભળો, ફરી ફરી સાંભળો, ફરી એક ને એક વસ્તુ એકદમ રિપીટ, એક સરખું. થોડોક વખત હશે ને તમે નહીં સાંભળો, એને ચાલુ હશે સાંભળવા, એ વાગવાનું ચાલુ હશે, કહેવા વાગવાનું ચાલુ હશે, પણ તમે નહીં સાંભળો, એ તમારો ઉપયોગ ત્યાંથી ખસી જશે, તમે અંદર ઉતરી જશો. આ જાપ છે ને, એ જાપનો આ મહિમા છે. ભાષ્ય જાપ, માનસ જાપ, અપજાપ, અપજાપ, જપ, જાપ, અજવા જપ, જાપ, આ બધા જાપનો મહિમા આ છે. ધ્યાનમાં જવા માટે, ધ્યાનમાં સરવા માટે એક 350 ગ્રાથાનું સ્તવન છે, આ મહોપાધ્યાયજીનું. એમાં એક પ્રસંગ મૂક્યો છે. મુનિરાજ અર્થાનુ પ્રેક્ષાના ઊંડાણમાં સરી ગયા છે. થોડી વાર એ દશામાં રહેવાય તો ધ્યાન દશા સ્પર્શે તેમ છે. ત્યાં જ તેમણે ગોચરી વરાવવા જવા માટે કહેવાયું. એ વખતે બે વિકલ્પો છે, ગોચરી અને તેના પેટા, અર્ધપેટા વગેરે નિયમો વડે લાવવામાં આવે તો વધુ સમય લાગે એમ છે અને તો ધ્યાન દશા તરફ જઈ શકાય તેમ નથી. અને જો ગોચરી નજીકના ઘરોમાંથી લઈ અવાય, ફટાફટ ગોચરીના પાત્ર મૂકી દેવાય, ગોચરી આલોચી લેવાય અને એરિયાવાઈ કરી અર્થાનુપ્રેક્ષાનો તંતુ સાથી ધ્યાન દશામાં સરકી જાય. તો ત્યાં પૂછવામાં આવ્યું કે સાધક શું કરે, મુનિ શું કરે. જવાબમાં કહેવામાં આવ્યું કે ગોચરી જલ્દી લાવીને ધ્યાન દશામાં સરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એનો અર્થ શું થયો કે ગોચરી લાવવા માટે જે જે વિધિ છે એ વિધિ ત્યાં ગૌણ બની જાય છે. કેમ કે એની સામે જે પ્રાપ્તિ જે છે, ધ્યાન દશાની પ્રાપ્તિ, એ અગત્યની છે. ખ્યાલ, આપણા જીવનમાં પણ આપણે આ રીતે કરીએ જ છીએ. જે વસ્તુ અગત્યની હોય એને આપણે વધારે ધ્યાન આપીએ અને જે ન હોય એને ગૌણ કરી દઈએ. તો સૂત્ર અને અર્થના પરાવર્તનને શેરડી કીધી. તાસ રસ અનુભવ ચાખીએ, તેનો રસ છે તે આત્માનુભૂતિ છે. કોક પદ કે તેના અર્થને લઈને સાધક ભીતર 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 વહે અને સ્વગુણનો સ્પર્શ કરી લે, જ્યાં એક છે સાખી, ત્યાં તમને એનો અનુભવ થાય, સાક્ષી ભાવનો અનુભવ થાય. મારી ચાલ્યા કરે, યુ આર જસ્ટ ત્યાં સાક્ષી.
સાધના મનીષી પરમ પૂજ્ય પન્યાસી શ્રી ભદન કૃષ્ણજી મહારાજ સાહેબ આત્માનુભૂતિ માટે આ ક્રમ બતાવે છે. પ્રાથમિક કક્ષાનો વૈરાગ્ય, જોયું વૈરાગ્ય વગર સાધનાની અંદર એક ડગલું તમે ભરી શકવાના પણ નથી અને જઈ શકવાના પણ નથી, પ્રવેશ જ નથી. આ સમજી રાખો, તમારે લખો, લખી રાખો, રોજ બોલજો, રોજ ગોખજો. શું મને ખબર તમને નથી ગમવાનું હું કહું છું, પણ સાધના માર્ગમાં એક ડગલું ભરવા માટે તમારે પ્રાથમિક કક્ષાની અંદર પ્રાથમિક કક્ષાનું પણ વૈરાગ્ય જોઈશે, જોઈશે, આઈ રિપીટ, જોઈશે. પ્રેક્ટિકલ લાઈફમાં વૈરાગ્ય એટલે શું? તમને સામ એકદમ સિમ્પલ ભાષામાં આપણે વાત કરી છે, પણ છતાં ફરી વર્ગો, આઈ રિપીટ, પર મને સુખી કરે કે પર મને દુઃખી કરે એ ભાવ જેટલો જેટલો આપણો ક્ષીણ થતો જશે એટલા એટલા પ્રમાણમાં વૈરાગ્યની વૃદ્ધિ થશે. ક્યાં તમને કંઈક કશું તમારી પાસે લઈ લીધું, તમારી પાસે શું છીનવી લીધું, તમારી પાસે શું તમને ન કરવા દીધું મેં? હા, એવરીથિંગ ઇઝ અવેલેબલ, એવરીથિંગ ઇઝ ફ્રી ટુ યુ, જસ્ટ પુટ ધીસ ઇન યોર બિલીફ, ઇન યોર શ્રદ્ધા, ઇન યોર ટોટલ અનવેવરિંગ ફેથ કે પર મને ન તો સુખી કરી શકે. હવે તમારો પોતાનો અનુભવ તો છે યાર, કેમ આમ બોલો છો? હા, શું અનુભવ તમારો? કોઈ પરે તમને સુખી કર્યા અને કોઈ પરે તમે હા દુઃખી તો કર્યા બહુ કર્યા. હાલમાં જ તમે મને દુઃખી કરી રહ્યા છો, તમે તો એમ જ કહેશો ને મને. હા, ક્યાંય જીતવાનું નથી, હો બધે હાર. હા, એટલે પદ છે ને, કોનું કબીરનું પદ છે, કોકનું પદ છે ને, છેલ્લે કહે છે ને, અબ તો મેં હાર ગયા, અબ ક્યાં હાર ચડાવું. હે હા, હા એ બરાબર, પણ છેલ્લું પદ છે, હું બોલું છું, અબ હાર કે આયા મેં, અબ ક્યાં હાર ચઢાવું. હા એ પછી બધું પછી હવે એ બધું બરોબર છે, આઈ ગાટ ઇટ, આઈ ગાટ ઇટ. પણ મારે તમે આ કહેવું આ છે કે હારી ગયો છું, હવે ક્યાં તમને હાર ચઢાવું એમ. જો તો આ ભૂમિકા, પર આપણને ન તો દુઃખી કરી શકે ન તો આપણને સુખી કરી શકે. સુખ કે દુઃખ મારા પોતાના પુણ્ય અને પાપ ઉપર આધારિત છે. આ તું નક્કી કરો આટલું, અને પુણ્ય પાપ મેં કર્યા છે એટલે હું પોતે જ એને સ્વતંત્ર રીતે એનો જવાબદાર છું. આટલી સિમ્પલ વાત, આટલી સરળ વાત, એનો જો સ્વીકાર કરો, પ્રાથમિક કક્ષાનો વૈરાગ્ય આવી ગયો તમારામાં, અને પછી તમારે કંઈ કરવું જ ના પડે, એ વૈરાગ્ય આગળ વધતું જ જાય. કારણ કે તમને છે ને, જો આટલું તમે કરો ને એટલે તમને ભગવાન અને ગુરુ તમને તમારા પોતાના એમના પોતાના રક્ષા કવચની અંદર મૂકી દે. યુ વિલ ગેટ કમ્પ્લીટ, શું કહેવાય છે એને તમે, હે પ્રોટેક્શન. હા, આ લોકો કહેતા ને, અરે બધા તમારા શું કહેવાય, અરે હા આ એડીટી વાળાને બધાને શું કહેવાય,
કે તમે અમારે તમને શું કહે છે લોકો પરી ટોટલ પ્રોટેક્શન હા પેરિફેરલ ટોટલ પ્રોટેક્શન તો તમને ટોટલ પ્રોટેક્શન મળી જાય ભગવાનનું ને ગુરુનું આટલું કરો તો બોલો હવે આનાથી બીજું શું જોઈએ તમને આ થયો પ્રાથમિક કક્ષાનો વૈરાગ્ય પછી સદગુરુની ભક્તિ અનુભૂતિવાન મહાપુરુષોની ભક્તિ એ સદગુરુ યોગ આટલું કરો ને તમે તો બોલો ભગવાન એમ કહે છે કે તને આત્માનુભૂતિ અવશ્ય થાય આમ આટલો સહેલો રસ્તો અને તમને ખબર તમે જો મને ઓળખતા હો ને સાંભળો તમે મને ઓળખતા હો તો તમને ખબર છે કે મને બહુ આમ મહેનત કરવી નથી ગમતી મને કામ કરવું જરાય ગમતું નથી કરું છું પણ ગમતું નથી એટલે મેં આમાં પણ એવો સહેલો રસ્તો ગોત્યો છે સાહેબને પૂછ્યું મેં સાહેબ સહેલો રસ્તો કયો સાધકનો કે ભક્તનો તમારે કે ભક્તનો તમે તો આપણે ભક્ત એ કે 100% સમર્પણ મેં 100% સમર્પણ તો આપણે મજા આવી ગઈ તો કંઈ કરવાનું નથી મારે ન તો કંઈ કોઈ ચીજ કરવાની નહીં રહી મારે તો એટલું સહેલું થઈ ગયું છે મારા માટે તો બોલ તમારે જોઈએ છે સહેલું હા સમર્પણ ભક્ત બની જાઓ હા યા ગુરુદેવ અહીંયા અને આ ભગવાન અને ગુરુદેવ કરો સમર્પણ છે કે નહીં સહેલું બોલો માર્ગની પ્રાપ્તિમાં સ્વચ્છંદ પ્રાય જેનો દબાયો છે એને પણ માર્ગની પ્રાપ્તિમાં 3 કારણો અવરોધરૂપ છે અમે જાણ્યા છે પેલું આ લોકની અલ્પ પણ સુખે છે નો વૈરાગ્ય પરમ વિનયની ઓછાઈ નો સમર્પણ તત્વનો નિર્ણય અરે ઠેક ઠેકાણે જાઓ તમે એ જ મળવાનું છે આગમની અંદર પણ એ જ છે વાત હા આગમની અંદર સુડાંગ સૂત્રમાં પણ ભગવાન ઋષભદેવે જ્યાં 98 પુત્રને પ્રભુતિ પ્રતિબોધ્યા છે ત્યાં પણ એ જ કહે છે કે શું કહે છે ત્યાં અનંતા જીવો ગુરુને સમર્પિત થઈ અને મુક્તિને પામ્યા છે આપણે શું મહેનત કરવી પડે હા અમે આપણે તો હરામ હાડકાના થશે જ હા મહેનત તો કરવી નથી કામ કંઈ કરવું નથી અને સાહેબજી મને એટલો સરસ રસ્તો બતાવી દીધો હું તો બહુ ઉપકાર એમને માનું છું બહુ મારો ઉપકારી છે હા ત્યારથી આપણે પ્રસન્ન હતા એ જ પ્રસન્ન હતા તો વિપાકની વિરસ્તારૂપ દોષ દર્શન જનિત વૈરાગ્યથી અપર વૈરાગ્ય છે એટલે શું આ કોઈ સંસારમાં જરાક તકલીફો પડી હા સંસાર છોડવા જેવું છે ખરેખર દીક્ષા લઈ લીધું સારું હતું આ નહીં ચાલે આ દોષ દર્શન જનિત વૈરાગ્ય થયો એ નહીં તો કોઈ ગર્ભિત વૈરાગ્ય નહીં મોહ ગર્ભિત પણ નહીં જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય જોઈએ ભલે પ્રાથમિક કક્ષાનો ગયો પણ જ્ઞાન ગર્ભિત જોઈએ આ દુઃખ બહુ પડ્યું તો છોડો
Calcutta. To Abu Gota, it was a Hindi bullet. Bobby is the genuine, my tedious. Come, baby, is the same. Messer and degree, baby, you say Calcutta Ponchi. Abu Suti Gujari, some jello, stationable. But it was a Hindi bullet. The Abrin in Abrin theater. Abrin, here, I I've been there with one bullet, a quick Gujarat in his lap. Can you have it? So, any question? Any couple of tokens? તો આત્માનુભવ જન્ય દોષ દર્શન રૂપ વૈરાગ્ય પર વૈરાગ્ય છે વિષયોમાં ગમે તેટલા દોષ જોવામાં આવે પણ જ્યાં સુધી જીવને દેહાધ્યાસ છે ત્યાં સુધી વિષયોનો અધ્યાસ પણ કાયમ રહે છે જ્યાં સુધી દેહમાં હુંપણાની અને મારાપણાની બુદ્ધિ છે ત્યાં સુધી વિષયોમાં અહમત્વ અને મમત્વ રહેવાનું છે વિષયોમાં દોષ દર્શન જનિત વૈરાગ્ય વિષયોના સંગથી દૂર રહેવા પૂરતું પ્રારંભિક અભ્યાસનું કાર્ય કરી આપે છે તેટલા પૂરતી પ્રારંભ કાળે તેની અનિવાર્યતા અનિવાર્ય ઉપયોગીતા છે કેમ કે વિષયોના સંગમાં રહીને આત્માનુભૂતિનો અભ્યાસ અશક્ય છે સાંભળો સો રિપીટ વિષયોના સંગમાં રહીને આત્માનુભૂતિનો અભ્યાસ અશક્ય છે ઘરના ખૂણામાં એકાંતમાં જેટલો કલાક બેસાય એટલા બેસી અને સાધના કરો એ સિવાય આપણો ઉદ્ધાર નથી નથી અને નથી જ શાબાશ પરંતુ વિષયોનો સંગ છૂટ્યા પછી તેની આંતરિક આસક્તિ ટાળવા માટે આત્માનુભૂતિ સિવાય બીજો કોઈ ઉપાય નથી એટલે શું થયું બાહ્યથી તમે વિષયોનો ત્યાગ કર્યો બરાબર પણ જ્યાં સુધી આત્માનુભૂતિ ન થાય એટલે જે દેવચંદ મહારાજે પહેલાં ભગવાનની સ્તુતિ યાદ કરો પ્રીતિ અનંતી પરતકી જેણે તોડી તેણે જોડી ભગવાન સાથે પ્રીતિ એટલે શું થયું અંતરંગ જે વિષયો પ્રત્યેની આસક્તિ પડી છે કે જે આપણા અસ્તિત્વમાં પડી છે એ ક્યારે છૂટે એ આત્માનુભૂતિ પછી છૂટે પણ એ દિશામાં તમે જઈ શકો છો બાહ્યમાં છોડો ત્યારે તમે એ દિશા પકડી શકો છો અને સાધના કરતાં 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 તમે એ કક્ષાએ પહોંચો કે જ્યારે અંદરની આસક્તિ પણ તૂટી જાય છૂટી જાય અને જ્યારે એ વિષયો પ્રત્યેની અંતરની આસક્તિ જ્યારે છૂટે ત્યારે તમને આત્માનુભૂતિનું જે મહત્વ જે છે એ તમે સાચે સાચ સમજાય ખ્યાલ આવ્યો તો શું થયું એનો ક્રમ અને એ જો અને આત્માનુભૂતિવાળા પુરુષોની ભક્તિ વિના આત્માનુભૂતિ પણ નિપજતી નથી એટલે અમે તો પકડી લીધી કીધા જ ભગ
એમના ચરણ પકડી લીધા છે. એવું છૂટકો નથી હો. તેથી પ્રાથમિક કક્ષાનો વૈરાગ્ય એ પહેલો ક્રમ, આત્માનુભૂતિવાન પુરુષોની ભક્તિ બીજો, અને આત્માનુભૂતિ પોતાને ત્રણ. કરો પ્રાથમિક કક્ષાનો વૈરાગ્ય પહેલું, બીજું આત્માનુભૂતિવાન પુરુષોની એટલે મહાપુરુષોની ભક્તિ. જો એ ભક્તિ શબ્દ છે ને સકારણ મૂક્યો છે, ભક્તિ એટલે સમર્પણ, ટોટલ અનકન્ડિશનલ યુનિલેટરલ એનલાઇટન સરેન્ડર, આ ભક્તિ. અને પછી એના પરિણામે ફળ સ્વરૂપે આત્માનુભૂતિ પોતાને. હવે જો આ આત્માનુભૂતિ થાય તો સ્વાનુભૂતિના આનંદની પ્રાપ્તિ થાય કે નહીં? પ્રાથમિક વૈરાગ્ય વગર તો તમારે વાત જ નહીં કરવાની. તમે મારી જોડે વાત જ નહીં કરતા, મર્યા કરો. વૈરાગ્ય તો જોઈએ. પણ વૈરાગ્યમાં બીજું કહે ને, તમે છોડવાનું ક્યાં કહું છું ભાઈ? તમે જલસા કરો, જેટલું બનાવે એટલું વાપરો, તમે કાંઈ વાંધો નહીં. પણ હા ના કરો, એને ખાટું મોડું ના કરો. ક્યાં ગઈ બેઠી છે? સાંભળે છે? પ્રાથમિક કક્ષાનું વૈરાગ્ય જો, એટલે આ જ વસ્તુ કે મને પર સુખી ના કરે, પર દુઃખી ના કરે, બસ. સહેલું, એકદમ સહેલું છે, નહીં સર? ક્યારેક આપણને લાગે કે પર મને દુઃખી કરે છે, એવું લાગે તો શું કરવાનું? પર પરિણતિ અદ્વેષ ભાવે ઉવેખતા હો લાલ, તું મને દુઃખી કરે છે મને ખબર છે, પણ હવે હું દુઃખ નહીં લઉં. એનું આપણે એનાથી છૂટા થઈ જવાનું, ભાગી જવાનું, જંગલમાં ભાગી જવાનું. નહીં ભાગતી હોય. સેમ થિંગ. એક પણ પર્યાય અનંતા કેવડી પરમાત્માઓના જ્ઞાનમાં ન આવી હોય એવું બને નહીં, અને એ ખુલે નહીં. એક પણ પર્યાય જે ખુલે છે, જે પ્રગટ થાય છે અનંતા કેવળ જ્ઞાની પરમાત્મા, આ કેવળ જ્ઞાનમાં તો આપણને શ્રદ્ધા હોવી જોઈએ ને. હા, કેવળના કેવળ જ્ઞાનમાં તો શ્રદ્ધા કરો. હા, કે કેવળ જ્ઞાનની અંદર આ તો જોયેલું છે પ્રભુએ, એમ જ બને છે. મને ન શું, મને સહન નથી થતું, કબૂલ. મને ક્યારેક સહન ન થાય તો સમાધિ ન ટકે તો એનો ઉપાય કરો. તમને ઘણી વખત દાખલો આપીને, માથું દુખે છે એ પર્યાય છે, ખુલી છે. તમારા માથા દુખવાની પર્યાય ખુલી છે હમણાં, બરાબર? અને અમે આટલું બોલું એટલે તમારું માથું દુખવાનું જ છે. એટલે હમણાં તમને ચા મળશે, ત્યાં એની સાથે એ લોકો ટાયલેનો રાખી છે. હા, તો ચાલો, મને નથી સહન થતું, મને સહન નથી થતું, માથું બહુ દુઃખે, મને સહન નથી થતું. અને તમે એમ કહો છો કે હવે બોલવાનું બંધ કરો, પણ હું બોલવાનું બંધ કરતો નથી, તો શું કરવાનું? આવતા એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું છું, તો શું કરવાનું? ચાલો, હું હમણાં જ્યારે બ્રેક પડશે ને, હમણાં અઢી કલાકમાં બ્રેક છે, તો ત્યારે જઈ અને ચાની સાથે આ લોકોને કહીશ કે ભાઈ મને ટ્રાયલરનું તમે રાખી છે ને, બોટલ મોટલ કોસ્કોમાં લઈ આવ્યા, એમાંથી એક ટ્રાયલર આપી દે. લે, સમાધિ ન રહે, સહન ન થાય, ઉપાય કરો. પણ મને આ આટલું બધું બોલતા હતા ને ગિરીશભાઈ, એટલે મને માથું દુખ્યું, એટલે દોષ ના દો મને તમે. હે, કોઈને કોઈને દેશે દોષ? થેન્ક યુ.
હું કાલે તમે એક દાખલો આપું છું. હું મારો દાખલો એટલા માટે આપું કે તમે બે ગુણ ખોટું ના લાગે એટલા માટે. નહીં તો હું એમ કહી શકું કે આ ક્યારે બેઠા બેઠા કંઈક ખબર શું ગરબડ કરે છે. હવે કાલથી આવવાનું બંધ કરે એના કરતા પછી. એટલે હું મારી વાત કરું. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહારો જી, પુણ્યવંત જે પામ પુણ્યવંત તે પામશે જી, ભવ સમુદ્રનો પારો જી. આ સૂત્ર આપી અને મહોપાધ્યાય છે તો એક ગજબ કર્યું છે. આખા જૈન દર્શનનું આમ હાર્દ જેને કહેવાય ને, એક એવું રહસ્ય એમણે પ્રગટ કર્યું છે ને, ખુલ્લું કર્યું છે. આમ તમે ઓવાળી જાઓ એમના ઉપર. હા, મહોપાધ્યાયજી નિશ્ચય અને વ્યવહારનું જે સમ્યક સંતુલન, જે સમ્યક જે સંભાવપૂર્વકનું આમ નિરૂપણ જે છે, અદભુત. અને આ મુક્તિદર્શન મહારાજ સાહેબ જે હમણાં કળધન પામ્યા, એમનામાં આ એટલું સુંદર રીતે પ્રગટ થયેલું હતું અને આપણને આપ્યું. હમણાં બહુ અદભુત. અને સાહેબજી તો એમ જ કહે છે કે નિશ્ચય અને વ્યવહાર બંને સાપેક્ષ જ છે. જૈન શાસનને એકલો નિશ્ચય અને એકલો વ્યવહાર, કેમ કે જૈન દર્શન પોતે અનેકાંતવાદના પાયા ઉપર ઊભું છે. અને આ તો તમે જ્યારે નિશ્ચયને વળગો અને વ્યવહારને છોડો તો એકાંત થઈ ગયું, અને વ્યવહારને પકડો અને નિશ્ચયને છોડો તો બી એકાંત થઈ ગયું. તો એકાંત, એકાંતનું તો નિષેધ જ છે. એ જૈન દર્શન છે જ નહીં એકાંતમાં. અને એકાંત જો આ જ જૈન શાસને મંજૂર જ નથી, જ શબ્દ મંજૂર જ નથી. પણ જો એક જગ્યાએ એકાંત છે, અને કાંત યુક્ત દ્રષ્ટિથી એકાંતને જે નિત્ય સેવ્યા કરે છે ત્યાં એકાંત છે. શું છે ત્યાં? દ્રષ્ટિની અંદર અને કાંત હોવું જોઈએ, પણ માર્ગ છે જે છેલ્લે છેલ્લે જે માર્ગ છે, જે દસમા ગુણસ્થાન સુધીનો માર્ગથી જે દસમાંથી બારમાંમાં જાય ને, બારમાંથી તેરમાં જાય, તેરમાંથી ચૌદમાં જાય, ચૌદમાંથી સિદ્ધિશરા ઉપર જાય, ત્યાં એકાંત છે. અને કાંત યુક્ત એકાંત દ્રષ્ટિને જે નિરંતર સેવા કરે છે ત્યાં છે. પણ તમે સાતમા ગુણસ્થાન સુધી ગમે તે પહોંચી શકો છો, ચોથા ગુણસ્થાન સુધી પણ પહોંચી શકો છો. એનો અર્થ એમ નહીં, પછી સમજો, ભગવાને જે આજ્ઞા કરી છે એ આજ્ઞા ઘણી બધી પ્રકારે કરી છે, એ આજ્ઞા એક રીતે નથી. તમારી જે ભૂમિકા હોય એ ભૂમિકા પ્રમાણે તમને ગુરુ તમને સાધના આપે છે. હા, તો તમને કોઈને ભક્તિનો યોગ આપ્યો, તમને વ્યાવેશનો યોગ આપ્યો, તમને જ્ઞાનનો યોગ આપ્યો, તમને તપનો યોગ આપ્યો, જુદો જુદો યોગ આપે. પણ આ બધા યોગો છેવટે મળી જાય છે આત્માનુભૂતિની અંદર, પરિણમે છે. સો ધીસ ઇઝ એન એકાંત. કોઈ એમ ના કે હું ભક્તિ કરું, ભક્તિ જ બીજા બધા નકામા છે. નો, બીજા બધા એની જગ્યાએ બરાબર છે. તમારી જન્માંતરની જે સાધના હોય
એ સાધનાનો દોર ગુરુ તમારો પકડી અને તમને આગળ વધારે છે. તો વજ્ર સ્વામીનો દાખલો આપણે લીધો ને હમણાં, દીક્ષા સાંભળ્યો રડવા માંડ્યા, અને પછી માં તો કંટાળી ગઈ, ગમે છાનો જ ના રે ભાઈ. અને એ જોગાનું જોગ એ જરસામાં એમના પિતાશ્રી એ જ ગામમાં આવ્યા, અને તે જ દિવસે ગુરુએ એમને આજ્ઞા કરી કે ગોચરીમાં જાઓ અને જે મળે તે ચેતન અચેતન એને તમે સ્વીકારજો, નહીં તો સચેત વસ્તુ તો ના સ્વીકારે, હજી શું સ્વીકારવી પડે ગુરુની આજ્ઞા. તમે પ્રશ્ન કરો ને સાહેબજી, પણ આપણા આપણા આપણે છે આપણે આપણે સચેત ના લેવાય. તું કયો ડોટ ડાયો ભાઈ, હા નીકળ્યા ગોચરીમાં, આવે દરવાજે ત્યાં જ પત્ની તો ઓળખી ગઈ પોતાના પતિને, એવી કંટાળી ગઈ હતી બીજું કંઈ આપવું જ નથી, આજે રોટી દરવા કંઈ નથી આપવાથી, ઉપાડ્યું બાળકને ઘોડિયામાંથી સંભાળવાને, જેવું એ જોડીમાં મૂક્યું બાળક શાંત થઈ ગયું. આ જન્માંતરની સાધના દીક્ષાની જે અંદર સંસ્કાર પડ્યો એ દીક્ષા જોયું, દીક્ષાનો જે પ્રથમ ચરણ શાંત હેપી પ્રસન્ન સુખ ખુશ. તો એવો સંસ્કાર અહીંયા પાડીને જાઓ દીક્ષાનો કે આવતા ભાવની અંદર તમે 7-8 વર્ષના થાઓ, ભલે હું કહું ગોળિયા બનાવતા વાંધો નહીં, પણ 7-8 વર્ષના થાઓ અને તમે મા બાપને કહી દો કે નહીં હું સ્કૂલે નથી જવાનો, મને ભણવું ગમતું નથી. અરે ભણવું પડે તાર, નહીં ભણવું, મારે દીક્ષા લેવી છે, તો અવશ્ય તમે ખબર રામસુરી મહારાજ સાહેબ 350 દીક્ષા આપી હતી, એમાં બાળકશ્રે ઘણી બધી આપી હતી, અને તે તાર બાળકશ્રે વિરોધ હતો અને કાયદો બી હતો. કોર્ટમાં જઈ રામસુરી મહારાજ સાહેબ પોતે કોર્ટમાં જઈને જીત્યા છે કેસો, અને એમની આર્ગ્યુમેન્ટ તમે વાંચવા જેવી છે. મેં તો કીધું વાંચી હતી, આ તો આભો બની ગયો, મેં કીધું આ શું એમને એક વકીલને આમ હંફાવી દે, અંગ્રેજ વકીલોને ને જજોને એમણે હંફાવ્યા છે તે જમાનામાં, એવી આર્ગ્યુમેન્ટ કરતા હે, વાંચવા જેવી છે એમની આર્ગ્યુમેન્ટ. અને દીક્ષાઓ આપી હતી એમણે, પણ નાના બાળક દીક્ષાઓ બાળકો નાના નાની દીક્ષા આપી, પણ પછી કેવા મહાન એ લોકો ધરંધરો થયા એ બધા આપણા આચાર્ય પર્વંત. 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી, હા મુક્તિ દર્શન મહારાજ સાહેબ બી નાની ઉંમરમાં દીક્ષા લીધી છે, હેમચંદ્રાચાર્ય, કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, આ બધા અમૃતચંદ્ર જો કે મોટી ઉંમર લીધી, પણ આ બધા મહાપુરુષો નાની ઉંમરમાં દીક્ષા લીધી હતી. તો શું શું એમને શું ખબર પડે, 8 વર્ષના બાળકને શું ખબર પડે સંયમ એટલે શું? અરે જન્મો જન્મના સંસ્કાર છે, શું ખબર પડશું એ સંસ્કાર લઈને આવ્યો છે. તો જેવું કેવી દીક્ષા પાડે છે તે વિચાર કરો. તો એ ભાવ એ સંસ્કાર આપણે અત્યારે પાડીને જઈએ તો આવતા 1-2 ભાવની અંદર તો આપણો નંબર લાગી જ જાય, અને પછી કંઈ તમને રોકી શકે કોઈ મોક્ષમાં જતા? કોઈ ના રોકી શકે, કોઈ અવરોધ ના તમને નડે. અચ્છા મોક્ષે જવું હોય તો હો, બાકી તો પછી હૃદયમાં નિશ્ચય દ્રષ્ટિ એટલે સાધ્ય લક્ષ્ય તરફની ચોકસાઈ એટલે કે શ્રદ્ધા, ધરીને જે વ્યવહારને પાડે છે એટલે કાર્યકલાપ ક્રિયાઓ અનુષ્ઠાન, એ અનુષ્ઠાનની અંદર સ્વાધ્યાય સત્સંગ બધું આવી જાય. તમે એમ નહીં માનતા કે સાધના સ્વાધ્યાય એ તમારું જ્ઞાન છે, ઓકે સાંભળી લો બરોબર, આ સ્વાધ્યાય સત્સંગ જે છે ને એ પણ ક્રિયા છે અને ધ્યાન પણ ક્રિયા છે. શું કીધું? ધ્યાનનું પરિણામ જે છે સ્વાધ્યાયનું જે પરિણામ જે છે સામાયિકનું પરિણામ જે છે
પ્રતિક્રમણનું જે પરિણામ જે છે એ નિશ્ચય છે. આ વાત બેસે છે? સામાયિક કરી ક્રિયા થઈ થઈ ને, એ વ્યવહાર થયો. નિશ્ચય શું છે સામાયિકમાં? સંભાવની પ્રાપ્તિ. હવે જો સંભાવ ના થયો તો તમને એ સંભાવરૂપી નિશ્ચય જે હૃદયમાં હોવો જોઈએ, શ્રદ્ધામાં હોવો જોઈએ, એ નથી. અને જો નથી, જો નથી તો કરેલી ક્રિયાનું ફળ માત્ર સામાન્ય પુણ્ય બંધ, એથી વિશેષ કાંઈ નહીં. અંતે ઉપર ઉપર સપાટી ઉપરનું, એથી વિશેષ કાંઈ નહીં. આવા સમજાય છે? પ્રતિક્રમણ કર્યું, દોષથી પાછો ના ફર્યો, દોષથી ઉભોગ્યો. દેવજી માણસ સાહેબ કહે છે સમજીના ભગવાનના સેવનમાં, તું દોષથી ઉભોગે નહીં એટલે તું બહાર ના નીકળે. દોષ તારાથી દોષથી તું દોષ તારો જાય નહીં તો તેને કેમ પ્રાપ્તિ થાય ગુણની? કંડિશન મૂકી છે ત્યાં, દોષથી ઉભોગ્યો તો ગુણની પ્રાપ્તિ થાય. નિશ્ચય માત્ર પરિણામ નહીં, એવું નથી. લક્ષ્ય નિશ્ચય એટલે લક્ષ્ય, તો તે પરિણામ જ થયું ને. માત્ર આ રીતે સમજવાનું, પરિણામ એટલે આ રીતે પરિણામ સમજવાનું એમ. સમજ્યા? જો હું તમને કહું કે બધા પરિણામની વાત નહીં કરવાની, નહીં તો શું થશે કે ચાલો મેં સામાયિક કરી અને એટલા પૂરતો તો ક્ષમતામાં રહ્યો, સંભાવમાં રહ્યો, પરિણામ આવ્યું, પરિણામ આવ્યું બરાબર, મારા લક્ષ્યમાં લક્ષ્ય ના પહોંચ્યું હું, એમ મારી પરિણતિ શુદ્ધિ ના થઈ, એમ સમજવાનું. તુરંગ ચડી જીમ પામીએ જે વેગે પૂર્ણનો પંથ, આ બીજું છે અંદર છે એમ ને. માર ગતિમ શિવનો લહે જે વ્યવહારે નિર્ગ્રંથ, આજે આમાં છે કે નહીં હોય, કારણ કે આજે થોડું અઘરું હતું જવા દે. તુરંગ, તુરંગ એટલે ઘોડો. તુરંગ ચડી જીમ પામીએ જે વેગે પૂરનો પંથ, પૂર એટલે નગર. કોઈ બી નગરે જવું હોય તો ચાલીને જાઓ અને ઘોડા ઉપર જાઓ તો વહેલા પહોંચો ને, ઘોડા ઉપર જાઓ તો. વેગે પૂરનો પંથ, માર્ગ તિમ શિવનો લહે જે વ્યવહારે નિર્ગ્રંથ. તમે વ્યવહાર એવો સેવો કે જેનાથી તમે શીઘ્રતાથી લક્ષ્યની પ્રાપ્તિ કરો. પરિણામ લક્ષી તમારી સાધના હોવી જોઈએ. પરિવાર સાધના કેવી હોવી જોઈએ? પરિણામ લક્ષી. હા, પછી ઘાંચીના બળદ જેવી નહીં. એટલે ઘોડાને દાખલો આપે, કાચીનું બળદ શું હોય? સવાર સાંજ કેટલી મુસાફરી કરે? કેટલી મુસાફરી કરે? કેટલી મુસાફરી કરે? કેમ તે ત્યારે તું જોઈને તો આવી હતી. કેટલી કરે? બહુ એટલે કેટલી? બે માઇલ, ચાર માઇલ, પાંચ માઇલ? હે હે, પણ એની મુસાફરી કેટલી થાય? હા, કેટલી કરે એટલે કેમ મને આખા દિવસમાં કેટલી કેટલી કેટલું? હવે એ ધારે હે નંબર નંબર મૂક. અરે મારો નંબર તું ગઈ હતી એટલે પૂછું તને, તો બીજાને પૂછું. પાંચ સાત માઇલની મુસાફરી કરે ને, ક્યાં પહોંચ્યો એ? ઠેર ના ઠેર. પણ ઘોડો હોય અને ઘોડા પર બેસીને તમે જાઓ તો પાંચ મિનિટમાં કેટલા દૂર નીકળી જાઓ તમે. તુરંગ ચડી જીમ પામી એ જી વેગે પૂરનો પદ, માર્ગ તિમ શિવનો લહે જી વ્યવહાર એ નિર્ગ્રંથ. શિવનો માર્ગ એટલે મુક્તિનો માર્ગ, સિદ્ધ છે. જેમ ઘોડા પર ચડીને ક્યાંક જવાય તો તે નગરનો માર્ગ જલ્દી મળે છે, તે રીતે વ્યવહાર
ધર્મ ક્રિયાઓ દ્વારા મુક્તિનો માર્ગ જલ્દી મળે છે. હા, મેં તમને સમજાવ્યું કે તમે ધ્યાન કરો છો ને એ પણ ક્રિયા છે. એકી એક વસ્તુ ક્રિયા છે. ભગવાને બધું જ જે અનુષ્ઠાનો બતાવે બધાની એને ક્રિયા આવે છે. નિશ્ચય એકમાત્ર એમાં રહેલો ભાવ જે છે કે જે પ્રગટ થાય કે જે ગુણ જે છે પ્રગટ થાય એ નિશ્ચય છે. એનું લક્ષ્ય કરવાનું છે અને જે સાધ્ય જે છે એની સાધના કરવાની છે. આમાં સમજાય ને? પણ પછી ચાલો, આપણે જ્યારે શ્રાવક હોઈએ ત્યારે ભગવાનની પૂજા કરીએ નવાંગી, બરાબર. હવે આપણે શ્રાવકમાંથી સાધુ થયા તો નવાંગી પૂજા કરે કેમ ભાઈ? પૂજા તો સારી કહેવાય, પણ પૂજા સારી ના કહેવાય? હમણાં તમે એમ કીધું કે પૂજા કરવી સારું સારી કહેવાય, અને હવે તમે ના પાડો છો કેમ? મહેલ ચઢંતા જીમ નહીં જી તેહ તુરંગનું કાજ, સફળ નહીં નિશ્ચય લહે જી તેમ તનુ ક્રિયા કા સાજ. હા, મહેલ ચડી ગયા તમે ઘોડા ઉપર જઈને, એટલે ત્યાં પહોંચી ગયા નગર, પછી ઘોડાનું કામ, ઘોડાને લઈને જશો અંદર ઘરમાં શું કરો? છોડી દો. એમ જેમ જેમ આગળ વધે એમ પાછળની ક્રિયાઓ છૂટતી જાય. એમ અત્યારે તમે નવાંગી પૂજા કરો, દરમી પૂજા કરો અને સાધુ થાવ, પછી તમારે એની જરૂર નહીં. ત્યાં તમે ભાવ પૂજા કરો, ખ્યાલ આવે છે? એટલે જે નિશ્ચય જે સાધ્ય આપણે નક્કી કર્યું એ પ્રાપ્ત થાય પછી એવી એની ધર્મ ક્રિયાઓ કરવાની જરૂર નથી, એમ એમ સિંહ સમજાવે છે, ખ્યાલ આવે? જો હવે ડૉક્ટરે એમ કીધું હોય, અમે ડૉક્ટર સામે બેઠા, મને ડૉક્ટર યાદ આવે છે. ડૉક્ટરે એમ કીધું હોય કે તમારે બ્લડ પ્રેશર જરા વધી ગયું છે એટલે રોજ સવારે તમારે બે ચાર કિલો ચાલવાનું, બરાબર. કોઈ લક્ષ્ય છે? શું લક્ષ્ય? પણ ચાલવામાં કોઈ લક્ષ્ય છે? તમે અહીંયા ચાલો કે અહીંયા ચાલવાનું કંઈ ફેર પડે કંઈ? ચાલવું માત્ર છે. એવું તો નથી ને કે મારે આ ગામે જવું છે માટે આમ જ જવું જોઈએ, એવું તો નહીં ને? તમે ગમે તે દિશામાં જઈ શકો ને, જ્યાં મને સારું દ્રશ્ય મળતું હોય ત્યાં જવું, જ્યાં સારી હવા આવતી હોય ત્યાં જવું. હા, ફ્રેશ છે, બરાબર. હા, બરાબર, એમ જ થયું ને? તમે તો લક્ષ્ય કોઈ ના રહ્યું. પણ આજે તમે માનો કે તમે આજે અહીંથી નીકળ્યા અને તમારે અમુક ઠેકાણે પહોંચવું છે તો શું થશે? તમારે ચાલવાની આખી રીત બદલાઈ જશે. શું થશે ત્યાં? હવે તમે ત્યાં શું જોશો? કે ધારો કે મારું કે તમારે 100 માઇલ જવાનું છે, તો અહીંથી નીકળ્યા તમે તો તમને ખબર છે કે 100 માઇલ મારે આ દિશામાં આ જગ્યાએ જવાનું છે, તો તમને ખ્યાલ એનો નકશો ખબર છે તમને. તો વચમાં જે પડાવો જે આવે, જે ચિહ્નો આવે, એ તમે જોતા જશો ને, એમ કહેશો ને કે ભાઈ આ આવ્યું ને, હા તો હું સાચા રસ્તે છું, હવે આ આવ્યું સાચા રસ્તે છું, ખરું? હવે ધારો કે એ જે તમે ધાર્યું હતું એ ના આવે, હા, અને તો તમને શું લાગે? હા, ખોટા રસ્તે છું, ખરું નહીં? હા, તો એ રીતે તમે જ્યારે સાધ્ય નક્કી કરો છો, લક્ષ્ય નક્કી કરો છો, અને તમે જ્યારે ચાલો છો ત્યારે તમારી ચાલવાની આખી પદ્ધતિ અથવા તો ચાલવાની જે પ્રથા છે એ આખી બદલાઈ જાય છે. બરાબર, ત્યાં તમારે જરાક પણ તમે વચમાં જે પડાવ આવ્યો એ જો યોગ્ય ના હોય કે જે તમારા રસ્તામાં આવવું ન જોઈતો હોય અને આવ્યો તો તમે તરત ત્યાં અટકી જાઓ છો, બરાબર. અને ત્યાં કોઈને પૂછો છો, ખરું? પૂછો, શું પૂછો તમે?
કે ભાઈ હું સાચા રસ્તે છું, મારે આ જવું છે. તો પેલો કહેશે, ના તમે સાચા રસ્તે નથી, તમે આ રસ્તે જાઓ, તમે મળશે. અમારે ડ્રાઈવર એવો મળ્યો હતો ત્યાં, એટલું ભમાવી ભમે લઈ ગયો. હા બોલો, એવા બી ડ્રાઈવરો છે. એને કોઈ એક માણસ આવ્યો ખરા અમારે નીકળતા ત્યારે, કે હું તને કહું ક્યારે કેવી રીતે જવું, ના મને ખબર છે. સારું હતું, 3 માઇલ ખાલી, 3 કિલોમીટર કે 4 કિલોમીટર, કેટલું હતું? 4 કિલોમીટર, રાઈટ. અને આપણને કેટલા કિલોમીટર ફરાવ્યું? હે, 15 કિલોમીટર ફરાવ્યો. અમે ચૂકી ગયા. બોલો, અનાદિકાળથી આપણે આ કર્યું છે, અનાદિકાળથી આ કર્યું છે. ફંટાઈ ગયા, પ્રલોભન આવ્યું, ફંટાઈ ગયા. કોઈ સાચી દિશા આપવાનું કીધું પણ એ માન્યું નહીં, અને ખોટે રસ્તે ચડી ગયા, ફટાઈ ગયા, ને પડપ થયું, ચૂકી ગયા. લક્ષ્ય વગરની યાત્રા અને એક લક્ષ્યપૂર્વકની યાત્રા. લક્ષ્યપૂર્વકની યાત્રા હશે તો યાત્રાના દર પડાવે જોવાનું થશે કે મંજિલ તરફ સરકાયું કે નહીં. Am I going in the right direction? Am I going to get my destination? તો એમ લાગે કે આપણી સાધના યાત્રાની મંજિલ કદાચ આપણે નક્કી નથી કરી. આપણે કહેશું, આજે IML કર્યું, 10 નવી ગાથાઓ કંઠસ્થ કરી, 2 સામાયિક કર્યા. અને કોઈ દર્દી એમ કહેશે કે મેં આટલી દવાઓ લીધી ને આટલી ટીકડીઓ ખાધી ને આટલી ગોળીઓ ગળ્યો. પણ આટલું કરવા છતાં શરીરમાં સ્ફૂર્તિ ના આવી, રોગ ગયો નહીં. ડૉક્ટર પાસે જાય છે ને, કેમ નથી કે શું કરે? તું એક જણને દવા આપી ડૉક્ટરે, વૈદ્ય, એને કીધું કે તું હલાવીને લેજે. દર્દીને હલાવીને આ દવા પાજો. તો બોલે, દર્દીને જ હલાવ્યો. આપણે હસીએ છીએ અત્યારે, પણ આવા ધંધા આપણે કર્યા છે અનાદિકાળથી. દવાને હલાવવાને બદલે આપણે દર્દીને હલાવ્યો, અને પછી દર્દી વધારે બીમાર પડ્યો, અને ભવચક્રના ચક્કરમાં ઊંધે રસ્તે ચાલ્યો ગયો દુર્ગતિમાં. અને પછી વિચાર કરે છે કે હું કેમ અહીંયા આવ્યો, આ દુર્ગતિ મને કેમ પ્રાપ્ત થઈ? અરે, તે દવા હલાવીને નહોતી આપી, દર્દીને હલાવ્યો હતો. હા, કર્યું છે ને આવું અનાદિકાળથી. એમણે તો નક્કી કર્યું મારે ડૉક્ટર પાસે જવું જ નથી, અને ઘરમાં ડૉક્ટર છે, તારે કેમ બને? દરિયામાં રહેવાનું મગર મસ્તી ધરવું? હા, માફક માફક ના કહી છોડ, છોડી દેવાય છે આરામ. તમે કઈ વાત કરો, શું ડોક્ટર? જો, તો આપણે ડૉક્ટર પાસે જઈને કહીએ તો ખરે, ભાઈ મને સ્ફૂર્તિ આવતી નથી, મને રોગ જતો નથી, કંઈક કરો એના માટે. એમ 1000 સામાયિક કર્યા 1 વર્ષમાં, અને દરરોજ પૂજા કરી, દરરોજ સામાયિક પ્રતિક્રમણ કર્યા, અને આટલું નિશ્ચિત કર્યું, દાન દીધું, આટલું શીલ પાડ્યું, આ બધું કર્યું. પંચ પરમેશ્વરને પણ યાદ કર્યા દરરોજ. તો મારો સંભાવ અથવા મારો પોતાનો અંદરનો જે સમ્યક ભાવ, સે સમતા ભાવ, કેમ પ્રગાઢ ના બન્યો? ગુરુદેવજીને પૂછીએ કે નહીં આપણે? ગુરુ કે તમને જવાબ આપે, અમે તમને ઉપાય બતાવે.
પણ તમે જાઓ જ નહીં, પૂછો જ નહીં. તો એક એક પડાવે તમે જ્યારે નથી થતું ત્યારે તમે એને જઈને એને માર્ગદર્શન લ્યો કે મારે આ કેમ થતું નથી. બરાબર છે? હૃદયમાં છે નિશ્ચય દ્રષ્ટિ, લક્ષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા. આ જ જોઈએ મને. આપણે આ બે દિવસની શિબિરમાંથી નક્કી તો કરશું ને, આટલું આટલો નિશ્ચય કરવો છે ને. સ્વાનુભૂતિ જ જોઈએ. આપણે આ પૂરું નથી કરી શકવાના, એટલે આપણે બીજી શિબિરમાં કન્ટિન્યુ કરશું. અને બીજી શિબિરનો પણ વિષય નક્કી થઈ ગયો. તમારે કેવું કહી દે પ્રતિબદ્ધતા, અને એને અનુરૂપ મારે વ્યવહાર મારો બનાવવો છે. દિસ ઇઝ અવર ડિટર્મિનેશન. સંકલ્પ છે મારો. તો જો મારો સંકલ્પ છે તો મને પ્રભુની અને ગુરુની સહાયથી આ મારો સંકલ્પ પૂરો થશે, થશે ને થશે. મંજિલ તરફ દ્રષ્ટિ રાખીને માર્ગ પર ચલાઈ જશે. એ ચાર મંજિલ શું છે? મંજિલ બોલો. સ્વરૂપની પ્રાપ્તિ, સ્વગુણ અનુભૂતિ, સ્વરૂપનો આનંદ, એ આપણી મંજિલ. અને એને માટે, એને માટે ઇમિડિયટલી પ્રિસીડિંગ દેટ વિલ બી રાગ દ્વેષની શિથિલ, અહંકારની શિથિલતા. રાગ દ્વેષ અહંકારની શિથિલતા. This is our goal. This is what I want to achieve. અને એ કેવી રીતે મારે પ્રાપ્ત કરવું એને માટે હું મારું, મારી સાધનાને ગોઠવું અને ગુરુદેવ પાસે જઈને કહું કઈ સાધના કરું જેથી કરાવું. તો આપણને કીધું ગુરુદેવે કે વૈરાગ્યની પ્રાથમિકતા તારે લઈ આવવાની. The priority for every single thing that you want to achieve in this life is વૈરાગ્ય. That's the first condition, first requirement. That's the prathamik jaruriyat. Klesh kshay. Mane klesh nathi joito jivanma. E to jivan bade. Ena mate pani. To sampurna klesh no kshay. Ene swarup sthiti. 569 ni sarvat se nathi kari hai. સર્વ દુઃખને સર્વ ક્લેશથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન છે. એ સ્વરૂપ બળવે. એકમાત્ર કંઈ બીજું બતાવો ને. હા, આ તો નથી ભાવતું મને. બીજું કંઈ બતાવો ને. બીજું નથી કંઈ તો લેવું જ લે. બીજું કાંઈ નથી. એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન, આત્મજ્ઞાન, આત્મજ્ઞાન. જો કે એ સ્વરૂપ સ્થિતિ પૂર્ણપણે અત્યારે આપણે ન પણ મળે, પણ એની આંશિક ઝલક, એની આંશિક ઝલક આપણે અત્યારે પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એ પ્રાપ્ત કરી આપણે આંશિક સ્થિતિ પણ જો આપણને મળે અને પ્રાપ્ત કરીને અનુભવમાં આવે તો એનો સ્વાદ ચાખ્યા પછી, એનો સ્વાદ ચાખ્યા પછી આપણને વધારે એ મેળવવાનો પુરુષાર્થ આપણે જાગે. આમાં એક દાખલો આવે છે. અમદાવાદથી એક યાત્રી ગાડીમાં મુંબઈ જવા બેઠો. પહેલા કલાકે મુંબઈ નહીં આવે, પરંતુ પહેલા કલાકે મુંબઈ અને યાત્રીનું અંતર તો ઘટશે જ. આવું થવું જોઈએ. આવું અહીં થાય છે. જેમ જેમ સાધના માર્ગે આપણે આગળ વધ્યા જોવું જોઈએ કે સ્વરૂપ સ્થિતિ બની યાત્રા શરૂ થઈ. આપણા પાંચે આચારો કેટલા તો મજાના છે. બધા જ આચારો સાધકને સ્વરૂપ સ્થિતિ બની લઈ જ જાય છે. એ પ્રમાણે જ્ઞાનાચારથી શરૂઆત કરી છે. એ આપણે હવે આપણે બતાવી દીધું એટલે સર્વ મંગળ માંગળ સર્વ કલ્યાણ કારણ બધા સદગુરુ દેવ કી મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય જિનેન્દ્ર. આપણે ફરી અડધો કલાકનો બ્રેક લેશું, ચા કોફી અને બાથરૂમ બ્રેક. અને એઝ યુઝ્યુઅલ આપણે નીચે ચા કોફીની વ્યવસ્થા છે.
અને થોડો અગર જો થાય તો વોલન્ટિયર મળી જાય તો આપણે સરખી રીતે કરીને ને ફરી સમયસર આવી જઈએ. આના પછીનો સેશન લાસ્ટ સેશન છે આપણો આજનો, અને પછી સીધી મેમાં કે